નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી YouTube ચેનલ માં. મિત્રો, આજના મુખ્ય સમાચાર ની વાત કરીએ તો મિત્રો, જવાદ વાવાઝોડાને લઈને સૌથી મોટા અને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. અને સાથે સાથે મિત્રો, ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો અમુક અંશે કમોસમી વરસાદ એટલે કે માવઠાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, વધુ સમાચારની આપણે વાત કરીએ તો જવાદ વાવાઝોડાને લઈને અગત્યના સમાચાર સામે મળી રહ્યા છે. ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો હોવાનું હાલ અહેવાલો મળી રહ્યા છે. પરંતુ મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમ અમે તમને જણાવતા રહીશું. અંદમાન સમુદ્ર અને તેને આડીને મિત્રો આવેલા બંગાળની ખાડી પર ઓછા દબાણની વિસ્તારની રચનાને કારણે મિત્રો અમુક અંશે આગામી દિવસોની અંદર આગામી કલાકોમાં મિત્રો ડિપ્રેશનમાં તેમજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને તે વધુ તીવ્ર બનશે કે નહીં તેની મિત્રો સમગ્ર નવી અપડેટ હજુ સુધી આવી નથી. અને મિત્રો, જેમ આવશે એમ અમે તમને જણાવતા રહીશું. ત્યાં સુધી મિત્રો જોડાઈ રહેજો અમારી ચેનલ સાથે. અને મિત્રો, હવે આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યના ઘણા ઘણા વિસ્તારોની અંદર આજ રોજ વરસાદ કમોસમી વરસાદ માવઠું પણ જોવા મળ્યું હતું, જે હાલ સૂત્રો અનુસાર જણાઈ રહ્યું છે. આ ઉપરાંત મિત્રો, બીજી બાજુ આપણે જવાદ વાવાઝોડાની વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર મધ્ય ભાગોમાં ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર તે ચક્રવાત એટલે કે વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં તેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમ અમે તમને જણાવતા રહીશું. અને સાથે સાથે મિત્રો, ગુજરાત રાજ્યની અંદર હવે ધીમે ધીમે ઠંડીની પણ શરૂઆત થઈ જશે. અને મિત્રો, આગામી દિવસોની અંદર અમુક અંશે માવઠું પણ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે. તો મિત્રો, વરસાદ તેમજ ચોમાસું 2022 અને વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો, આવો સાથ અને સહકાર આપતા રહેજો. તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.